પ્રશ્ન એક, ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? જવાબ, ખર્ચ. પ્રશ્ન બે, પાઘડીનો આધાર કોના પર રહેલો છે? જવાબ, ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર. પ્રશ્ન ત્રણ, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? જવાબ, જૂના નફા નુકસાનના પ્રમાણમાં. પ્રશ્ન ચાર, પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ, નફા નુકસાન હવાલા ખાતા. પ્રશ્ન પાંચ, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌ પ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? જવાબ, વિસર્જન ખર્ચ. પ્રશ્ન છ, નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેરમૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? જવાબ, અનામત મૂડી. પ્રશ્ન સાત, ડિબેન્ચર એ કંપની માટે ખાલી જગ્યા છે? જવાબ, દેવું. પ્રશ્ન આઠ, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે? જવાબ, મૂડી નફો. પ્રશ્ન નવ, ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે? જવાબ, સ્ટોક. પ્રશ્ન દસ, ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? જવાબ, પ્રમાણ, ટકાવારી, સમયના સ્વરૂપે. પ્રશ્ન અગિયાર, રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય છે? જવાબ ત્રણ. પ્રશ્ન બાર, જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે શું? જવાબ, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. પ્રશ્ન તેર, એકત્રિત નફાની વહેંચણીની કઈ રીતે થાય છે? જવાબ, નફા નુકસાનના વહેંચણીના જૂના પ્રમાણમાં. પ્રશ્ન ચૌદ, જામીનગીરી પ્રીમિયમ એટલે શું? જવાબ, કંપની ધારા મુજબ પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ તરીકે ઓળખાય છે. પ્રશ્ન પંદર, સમયના આધારે નાણાકીય વિશ્લેષણના બે પ્રકારો જણાવો. જવાબ, લાંબા ગાળાના અને આંતરિક વિશ્લેષણ. પ્રશ્ન સોળ, કયા ગુણોત્તર દ્વારા કાર્યક્ષમતા મપાય છે? જવાબ, કાર્યક્ષમતા એટલે કે પ્રવૃત્તિના ગુણોત્તર દ્વારા. પ્રશ્ન સત્તર, રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? જવાબ, રોકડ એટલે બેંક સિલક અને રોકડ સમકક્ષ એટલે પ્રવાહીતા અને નહિવત જોખમવાળા રોકાણો. પ્રશ્ન અઢાર, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફા ભાગ ભંડોળ ક્યાં દર્શાવવામાં આવે છે? જવાબ, પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પ્રશ્ન ઓગણીસ, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે? જવાબ, બજાર કિંમતે. પ્રશ્ન વીસ, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં થાય છે? જવાબ, જે તે દેવામાંથી બાદ અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા. પ્રશ્ન એકવીસ, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે?
जवाब पुनः मूल्यांकन खातु। प्रश्न 22, भागीदारी पेढ़ी नू विसर्जन केटली रीते थई शके? जवाब 2। प्रश्न 23, कंपनी ने शेरना जाहिर भरणा माटे कोनी संमति लेवी पड़े छे? जवाब सेबीनी। प्रश्न 24, कंपनी तेना शेर शेरनी मूल किंमतना वधुमां वधु केटला टका लेके प्रीमियम थी बहार पाड़ी शके छे? जवाब कोई मर्यादा नथी। प्रश्न 25, चालू मिलकतो अने चालू देवा वच्चेनो तफावत एटले शुं? जवाब कार्यशील मूड़ी। प्रश्न 26, नीचेनामांथी कई बाबतोनो समावेश चालू गुणोत्तर गणवा माटे थतो नथी? जवाब फर्निचर। प्रश्न 27, गुणोत्तरोनी रजूआत कया स्वरूपे थाय छे? जवाब प्रमाणना टकावारीना समयना स्वरूपे। प्रश्न 28, प्रवाही गुणोत्तर ए खाली जगह? जवाब तरलतानु माप छे। प्रश्न 29, कया गुणोत्तरनो समावेश प्रणालिकागत वर्गीकरणमां थाय छे? जवाब मिश्र गुणोत्तरो। प्रश्न 30, गया वर्षनी सरखामणीमां चालू वर्षे पागड़ीनी रकम कटे तो खाली जग्या कहेवाय छे? जवाब पागड़ी मांडी वाली। प्रश्न 31, पागड़ी ए केवा प्रकारनी मिलकत छे? जवाब अदृश्य मिलकत छे। प्रश्न 32, अपेक्षित वळतरना दरना आधारे सरेराश नफानी मूड़ीकृत किंमत एटले शुं? जवाब मूड़ीकृत नफो। प्रश्न 33, अपेक्षित नफा करता वधु नफो कमावानी धंधानी प्रतिष्ठानुं मूल्य एटले शुं? जवाब पागड़ी। प्रश्न 34, ज्यारे धंधो अपेक्षित नफा करता वधु नफो कमातो होय तो वधारना नफाने शुं कहे छे? जवाब अधिक नफो। प्रश्न 35, अधिक नफानुं सूत्र जणावो। जवाब अधिक नफो बराबर सरेराश नफो ओछा अपेक्षित नफो। प्रश्न 36, पागड़ी पाका सर्वेयामां क्या मथाळा हेठळ दर्शावामां आवे छे? जवाब पाका सर्वेयामां मिलकत लेणा बाजू बिन चालू मिलकतोना। प्रश्न 37, मूल्यांकन खाताने बीजा कया नामथी ओळखवामां आवे छे? जवाब नफा नुकसान हवाला खाताना। प्रश्न 38, बधा भागीदारोनी सर्वसंमतिथी पेढ़ीनुं विसर्जन थई शके तेने शुं कहे छे? जवाब मरजियात विसर्जन। प्रश्न 39, कायदाकीय दृष्टिए पेढ़ीनुं अस्तित्व कायम माटे मटी जाय तेने शुं कहे छे? जवाब भागीदारी पेढ़ीनुं विसर्जन। प्रश्न 40, चूकवेल डिविडंड कई प्रवृत्तिमां नोंधाय छे? जवाब नाणाकीय प्रवृत्तिमां।